પહેલું ચેપ્ટર જે આપણે ભણ્યા એ વિદ્યુત ભાર અને વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલ વિવિધ ભૌતિક રાશિઓ આના વિશે આપણે જોયું. હવે આ પ્રકરણની અંદર વિદ્યુત ભાર અને વિદ્યુત ભારોનું તંત્ર હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, જેવી રીતે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તેવી જ રીતે વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ભાર અને વિદ્યુત ભારોથી બનેલા તંત્રનો એક આગવો ગુણધર્મ છે. તો આ વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય એના વિશે આપણે જોવાનું છે. વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કઈ રીતે કરવી, કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય ત્યાંથી આર અંતરે એનું સ્થિતિમાન કઈ રીતે મેળવવામાં આવે છે, વિદ્યુત ભારોનું તંત્ર હોય એનું સ્થિતિમાન કઈ રીતે મેળવવામાં આવે. દાખલા તરીકે વિદ્યુત ડાયપોલ છે તો એ ડાયપોલની અક્ષ પર આર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું, તેની વિષુવરેખા પર આર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. એ જ પ્રમાણે વિદ્યુત ડાયપોલની અક્ષ પર આર અંતરે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર આર અંતરે વિદ્યુત સ્થિતિમાન, આના સૂત્રો આપણે જોવાના છે. એ સિવાય કેપેસિટન્સ, કેપેસિટર શબ્દ તમે બધાએ સાંભળેલો છે. ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર બહોળા પ્રમાણમાં કેપેસિટરનો ઉપયોગ થાય છે. તો કેપેસિટર એ વિદ્યુત ભારનો સંગ્રહ કરતી એક સાદી રચના છે, વિદ્યુત ભારનો સંગ્રહ કરતી એક સાદી રચના છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ એટલે શું? એ સિવાય કેપેસિટરોના શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, આ સૂત્રો આપણે આ પ્રકરણની અંદર ભણવાના છે. તો સૌ પ્રથમ પહેલો જે ટોપિક છે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય અને સ્થિતિ ઉર્જા ની સમજૂતી. પ્રશ્નમાં આને એ રીતે પૂછે કે બાહ્ય સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય અને સ્થિતિ ઉર્જા સમજાવી, સંરક્ષી ક્ષેત્ર એટલે શું તે સમજાવો, સંરક્ષી ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય અને સ્થિતિ ઉર્જા, તો સ્થિત વિદ્યુત ક્ષેત્ર એટલે કોઈ વિદ્યુત ભાર સ્થિર હોય, કોઈ તંત્રની અંદર વિદ્યુત ભારો સ્થિર હોય ત્યારે એના વડે એની આસપાસના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ સ્થિત વિદ્યુત ક્ષેત્ર છે. આ સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય કોને કહેવાય એની આપણે સમજૂતી આપવાની છે. તો ધારો કે એક ધન વિદ્યુત ભાર યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર રહેલો છે, આ કેપિટલ ક્યુ બરાબર પ્લસ ધન વિદ્યુત ભાર છે, એને આ ઉગમ બિંદુ ઉપર રાખેલો છે એવું આપણે ધારી લઈએ. તો આ જે ધન વિદ્યુત ભાર છે એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ધન વિદ્યુત ભાર હોય એટલે એનું વિદ્યુત ક્ષેત્ર અંદરથી બહારની તરફ, એને દર્શાવવા માટે જે ક્ષેત્ર રેખાઓ દોરવામાં આવે છે એ અંદરથી બહારની તરફ છે. શા માટે? તો કે એ એકમ ધન વિદ્યુત ભારને અપા કરશે છે એટલા માટે. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, ઈ બરાબર એફ અપોન ક્યુ. એકમ ધન વિદ્યુત ભાર પર જે બળ લાગે એ જ વિદ્યુત ક્ષેત્ર છે. એકમ ધન વિદ્યુત ભાર પર જે દિશામાં બળ લાગે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. તો કોઈ પણ ધન વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર અંદરથી બહારની તરફ ત્રિજ્યાવર્તી ત્રિપરિમાણમાં, અને ઋણ વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર બહારથી અંદરની તરફ આ રીતે ત્રિપરિમાણમાં ત્રિજ્યાવર્તી હોય છે.
તો અહીંયા ઉગમ બિંદુ પર એક ધન વિદ્યુત ભાર કેપિટલ ક્યુ લીધેલો છે. તો આ વિદ્યુત ભાર એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એ વિદ્યુત ક્ષેત્ર એટલે સ્થિત વિદ્યુત ક્ષેત્ર. તો આ વિદ્યુત ક્ષેત્રમાં આનું ક્ષેત્ર રેખાઓ આમ હશે. આ બિંદુ આર, આ બિંદુ પી, કેપિટલ ક્યુ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આર બિંદુ પાસે એક બીજો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે, પરીક્ષણ વિદ્યુત ભાર. તો આ કેપિટલ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર આ સ્મોલ ક્યુ ઉપર કેવું બળ લગાડે, આકર્ષી કે અપાકર્ષી? આય ધન છે, આય ધન છે, તો સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ. એટલે આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર કેપિટલ ક્યુ નું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અપાકર્ષી બળ લગાડે છે. હવે આપણે આ સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આ કેપિટલ ક્યુ ના વિદ્યુત ક્ષેત્રમાં આર બિંદુ એથી પી બિંદુ એ લઈ આવવો છે. તો કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જો ઈ હોય, ધારો કે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર વડે બિંદુ આર પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ વેક્ટર છે, બરાબર? આપણે બોલ્ડ ઈ લઈએ છીએ, ઉપર તીરની નિશાની પણ તમે કરી શકો ઈ અને ઉપર તીર, પણ આપણે ઘાટો ઈ લઈએ છીએ. આ વિદ્યુત ક્ષેત્રને કારણે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું અપાકર્ષી વિદ્યુત બળ ક્ષેત્ર કેવું બળ લગાડશે? ક્યુ ઉપર કેપિટલ ક્યુ નું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું બળ લગાડે? અપાકર્ષી બળ, એને દૂર ધક્કો મારે છે. એફ ઓફ ઈ બરાબર ઈ ઇન્ટુ ક્યુ, આવું થાય? વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એફ ઓફ ઈ એટલા માટે ક્ષેત્ર વડે લાગતું બળ. હવે જો આપણે આ વિદ્યુત ભારને અહીંયા આર બિંદુએથી છૂટો મૂકી દેવામાં આવે, મુક્ત કરી દેવામાં આવે, તો આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પી તરફ જશે કે આર થી આમ દૂર જશે, ક્ષેત્રની દિશામાં જશે? તો આર બિંદુ પાસે આ સ્મોલ ક્યુને તમે મુક્ત કરી દો, એટલે ઓલું જે કેપિટલ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર છે એની ઉપર અપાકર્ષી બળ લગાડે, ધક્કો મારે, એટલે એ ક્ષેત્રની બહાર નીકળી જશે. પણ આપણે આ ક્યુ વિદ્યુત ભારને આર બિંદુએથી ગતિ કરી અને અહીંયા પી બિંદુએ લાવવો છે. ક્યાંથી ક્યાં લાવવાનો છે? આર બિંદુએથી પી બિંદુએ. અને એ ગતિ અચળ વેગી, પ્રવેગ રહિત ગતિ કરાવી, પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ નહીં. તો યાદ કરવો જોઈએ, પ્રવેગ રહિત ગતિ હોય, અચળ વેગી ગતિ હોય, એમાં પરિણામી બળ શૂન્ય હોય, પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો જ પ્રવેગ શૂન્ય હોય. તો પરિણામી બાહ્ય બળ શૂન્ય કરવા માટે શું કરવું પડે? તો જેટલું આ ક્યુ વિદ્યુત ભાર પર ક્ષેત્ર વડે બહારની દિશામાં બળ લાગે છે એટલું જ કોઈ બાહ્ય બળ અંદરની તરફ લગાવવું પડે. ખ્યાલ આવ્યો? આ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બાહ્ય બળ, સોરી, ક્ષેત્ર વડે લાગતું બળ, અને હવે જો આપણે એટલું જ બળ એનાથી વિરુદ્ધ દિશામાં લગાડીએ તો વિદ્યુત ભાર પર લાગતું ચોખ્ખું બળ કેટલું થાય?
કોઈ પદાર્થ છે, આ ચોકનો ટુકડો છે, એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં છે અને મુક્ત કરવામાં આવે એટલે એ ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી ઉપર જાય છે ને. પણ આ ચોકના ટુકડાને આપણે ઉપર અચળ વેગી ગતિ કરાવતા કરાવતા લઈ જવો હોય, પ્રવેગરહિત ગતિ કરાવવી હોય, શું કરવું પડે? જેટલું નીચેની દિશામાં ગુરુત્વાકર્ષી બળ લાગે, ક્ષેત્ર વડે બળ લાગે, એટલું જ ઉપરની દિશામાં કોઈ બીજું બાહ્ય બળ લગાડવામાં આવે તો આ ચોકના ટુકડા પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થાય. ચોખ્ખું બળ શૂન્ય થાય એટલે એ અચળ વેગથી એટલે પ્રવેગરહિત ગતિ કરી અને ઉપર જાય છે. આમાં અપાકર્ષી બળની વાત છે. તો આ વિદ્યુત ભારને આર થી પી બિંદુએ પ્રવેગ રહિત ગતિ કરાવી લાવવો હશે તો ક્ષેત્ર જેટલું અપાકર્ષી બળ લગાડશે એટલું સામે બાહ્ય બળ લગાડવું પડશે. તો બાહ્ય બળ એફ એક્સટર્નલ, આ ક્ષેત્ર વડે લાગતું બળ, આ બાહ્ય બળ કેટલું? તો ક્ષેત્ર વડે લાગતા બળ જેટલું જ, પરંતુ એના કરતા વિરુદ્ધ. આ માઇનસ નિશાની, સદિશમાં માઇનસ નિશાની આવે એનો મતલબ મૂલ્ય સરખું. બરાબર અને માઇનસ નિશાની હોય એટલે બેના મૂલ્યો સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ. પડી સમજણામાં? આપેલ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ ને આર બિંદુએ થી પી બિંદુએ પ્રવેગ રહિત ગતિ કરાવી લાવવાનો છે. તો જેટલો ધક્કો ક્ષેત્ર વડે લાગે એટલો ધક્કો બહારથી લગાવવો પડે. એટલે બાહ્ય બળ કેટલું, ક્ષેત્ર વડે લાગતા બળ જેટલું, પરંતુ એના કરતા વિરુદ્ધ. એટલે ચોખ્ખું બળ શૂન્ય થાય. ચોખ્ખું બળ શૂન્ય થાય એટલે આ વિદ્યુત ભારમાં ઉદ્ભવતો પ્રવેગ શૂન્ય. પ્રવેગ શૂન્ય એટલે અચળ વેગી ગતિ કરીને પી બિંદુએ આવે. તો આર બિંદુએથી પી બિંદુએ લાવતી વખતે થયેલ કાર્ય, તો આપણે આગળ ભણ્યા છીએ ચલબળ વડે થયેલ કાર્ય. આ બળ છે એ અચળ નથી. 11મા ધોરણમાં કાર્ય ઉર્જા પાવર જે ચેપ્ટર હતું એની અંદર ચલબળ વડે થતું કાર્ય, કારણ કે આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આર થી પી સુધી સરખું નથી. પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર વધારે છે, આર બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. એટલે જે બળ લગાવવું પડશે એક ધારું નહીં હોય. જેમ જેમ વિદ્યુત ભારની નજીક જતા જઈએ એમ એમ વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ વધતું જાય, અપાકર્ષી બળ વધતું જાય, તો સામે લગાવવું પડતું બાહ્ય બળ પણ વધારવું પડે છે. તો ચલબળ વડે થયેલ કાર્ય શોધવા માટે આપણે આગળ ભણ્યા છીએ એમ. ધારો કે કોઈ પદાર્થને એ બિંદુએથી ગતિ કરાવી અને બી બિંદુએ લાવવો છે. ક્યાંથી ક્યાં લઈ જવો છે? એ થી બી. આ જે ગતિ માર્ગ છે એ ચલબળમાં છે. અહીંથી અહીં સુધી પદાર્થ પર લાગતું બળ એક ધારું નથી. દાખલા તરીકે ગુરુત્વાકર્ષી બળ છે તો એ અચળ છે કે અંતરની સાથે બદલાય છે? પૃથ્વી કોઈ એક એમ દળનો પદાર્થ છે એને આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એ બિંદુએથી પ્રવેગ રહિત ગતિ કરાવીને બી બિંદુએ લાવવો છે તો એથી બી સુધી પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ સરખું હશે? જો અહીંયા આપણે નાનું અંતર લીધું છે, વાસ્તવમાં ખૂબ મોટું અંતર છે. અહીંથી આ અંતર છે, ધારો કે 2000 કિલોમીટરનું છે, તો એ બિંદુએથી બી બિંદુએ પદાર્થને લાવતા પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ એક સરખું રહેશે કે બદલાશે? તો કે બદલાય. જેમ જેમ પૃથ્વીની નજીક આવી એમ એમ બળ છે એ વધતું જાય છે. એટલે ચલબળ છે. તો ચલબળ વડે થયેલ કાર્ય ગણવું હોય ત્યારે આપણે શું કરતા હતા? પદાર્થનો જે કુલ ગતિ માર્ગ છે એને ડીએલ કે ડીઆર લંબાઈના સૂક્ષ્મ ગાળાઓમાં વિભાજિત કરતા હતા. અને એક આ જે ડીઆર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર છે એ ગાળા દરમિયાન બળ કેવું હોય? અચળ. તો પહેલા આપણે એને ડીઆર જેટલું સ્થાનાંતર કરાવીએ. તો આ ડીઆર જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન બળ કેવું હોય? અચળ.
તો લગાડવું પડતું બાહ્ય બળ પણ આવા નાના સ્થાનાંતર માટે અચળ, એટલે આપણને કાર્ય મળે. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો સૂક્ષ્મ કાર્ય DW બરાબર સૂક્ષ્મ બળ અને સૂક્ષ્મ સ્થાનાંતર સદિશ, આ બેનો દોઢ ગુણાકાર. આ 11મા ધોરણમાં આવ્યું છે, છતાં એક વખત યાદ કરાવું છું કે કોઈ પણ પદાર્થને બે બિંદુ વચ્ચે ગતિ કરાવતા થયેલ કાર્ય, તે બે બિંદુને જોડતા માર્ગ પર બળના રેખા સંકલન જેટલું હોય. તો આ DR જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા કેટલું કાર્ય થાય? આ ધારો કે બાહ્ય બળ છે, ગુરુત્વાકર્ષી બળ જેટલું લાગે એટલું સામે બાહ્ય બળ લગાવવું પડે, એટલે આ બાહ્ય બળ સમજી લ્યો તમે. બળ અને સ્થાનાંતર આ બેના દોઢ ગુણાકાર જેટલું, એટલે આપણને સૂક્ષ્મ કાર્ય મળ્યું DR જેટલું. પણ આપણે તો એથી બી સુધી ગતિ કરાવવાની છે. આવા DR જેટલા તો અનેક ગાળાઓ છે. તો પેલા એક DR જેટલા સ્થાનાંતર માટેનું કાર્ય DW, વળી બીજા DR જેટલા સ્થાનાંતર માટેનું કાર્ય DW. સમગ્ર ગતિ માર્ગ પર એનો સરવાળો. પણ આ સરવાળો છે એ આપણે સંકલનના સ્વરૂપમાં લઈએ તો કુલ કાર્ય ક્યાંથી ક્યાં સુધીનું? એથી બી સુધીનું. એટલે DW જેવા જેટલા કાર્યો છે, DW ક્યાંથી ક્યાં સુધી, એની લિમિટ શું, એની મર્યાદા શું? તો કે એથી બી સુધી. DW આવા જે સૂક્ષ્મ કાર્યો થશે દરેક સૂક્ષ્મ ગાળા માટે, એ બધાનો સરવાળો, સંકલન એટલે સરવાળો, ક્યાંથી ક્યાં સુધી? એથી બી સુધી. તો ઇન્ટીગ્રેશન ઓફ A to B DW ની જગ્યાએ આ કિંમત F·DR આ કાર્યનું સૂત્ર છે, ચલબળ વડે થયેલ કાર્ય, બળનું રેખા સંકલન કહેવાય. એથી બી સુધીના ગતિ માર્ગ પર બળનું રેખા સંકલન એટલે કાર્ય, આ યાદ રાખજો, બળનું રેખા સંકલન એટલે કાર્ય. તો આવી જ રીતે અહીંયા આપણે વિદ્યુત ભારને ગતિ કરાવવાની છે વિદ્યુત ક્ષેત્રમાં. પણ આ વિદ્યુત ક્ષેત્ર જેમ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એ અચળ નહોતું, અંતરની સાથે બદલાતું હતું, એમ આનું વિદ્યુત ક્ષેત્ર પણ અંતરની સાથે બદલાય છે. તો R થી P સુધીનું જે ટોટલ કાર્ય છે એને આપણે આમ દર્શાવી શકીએ, W(R·P) = ∫R·P F·E·DR બળનું રેખા સંકલન. સમજાણું? ક્યુ વિદ્યુત ભારને R થી P બિંદુએ લાવતા ક્ષેત્ર વડે થયેલ કાર્ય. પણ આપણે આની જગ્યાએ કિંમત મૂકશું, F·E ની જગ્યાએ શું મૂકી શકાય? આપણે બાહ્ય બળ વડે લઈએ, અહીંયા F·એક્સટર્નલ તો આગળ માઇનસ નિશાની આવે છે, અને આમાં લખી શકો ને F·E બરાબર માઇનસ F·એક્સટર્નલ, એ બરોબર જ થાય, આમાં આપ્યું હશે F·E = −F·X. ચાલો હવે આપણે ક્યુ વિદ્યુત ભારને R બિંદુએથી P બિંદુએ લાવતા બાહ્ય બળ વડે થતું કાર્ય શોધવું છે. સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ વિદ્યુત ભારને બિંદુ R થી P સુધી લાવતા બાહ્ય બળ વડે થતું કાર્ય W·R·P = ∫R·P
एफ ऑफ ई वेक्टर डॉट डी आर वेक्टर। हवे एफ ऑफ ई नी किंमत मूकीए तो शू थशे, बाह्य बल जे लगाड़वू पड़शे क्षेत्र वडे लागता बल जेटलू अने एनी विरुद्ध जो जे इंटीग्रेशन ऑफ आर टू पी माइनस एफ ऑफ एक्सनल। आ तो बाह्य बल माइनस इंटीग्रेशन ऑफ आर टू पी माइनस इंटीग्रेशन ऑफ आर टू पी एफ ऑफ ई डॉट डी आर। तो पहला बाह्य बल वड़े थयेल कार्य लीए एफ ऑफ एक्सनल बराबर, आ बाह्य बल वड़े थयेल कार्य छे। क्यू विद्युत भार ने आर थी पी बिंदुए लावता बाह्य बल वड़े करवू पड़तु कार्य, बाह्य बल वड़े थतु कार्य। पण बाह्य बल नी जग्याए आपणे शुं मूकी शकीए, केटलू बाह्य बल लगाड़वू पड़े, क्षेत्र वड़े जेटलू बल लागे एटलू, पण एनी विरुद्ध। तो अहीं मूकी दियो किंमत, शुं थशे माइनस एफ ऑफ ई એટલે માઇનસ નિશાની આગળ ઇન્ટિગ્રેશન ઓફ આર ટુ પી એફ ઓફ ઈ વેક્ટર ડોટ ડી આર વેક્ટર પી। આ શેનું સૂત્ર છે? ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે ગતિ કરાવતા કોઈપણ બે બિંદુઓ વચ્ચે ગતિ કરાવતા બાહ્ય બળ વડે થતા કાર્યનું અથવા ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધ થયેલ કાર્ય એમ પણ કહેવાય। ક્ષેત્ર વડે જે બળ લાગે એની વિરુદ્ધ અથવા બાહ્ય બળ વડે થયેલ કાર્ય। હવે આવી જ રીતે ક્યુ વિદ્યુત ભારને એ બિંદુએથી બી બિંદુએ લઈ જવો હોય તો બાહ્ય બળ વડે જે કાર્ય થશે એને આમ દર્શાવી શકાય ડબલ્યુ ઓફ એ ટુ બી, ક્યાંથી ક્યાં જાય છે? એ થી બી એ, માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ એ થી બી લોઅર લિમિટમાં એ અપર લિમિટમાં બી, જ્યાં હોય એ નીચે અને જ્યાં જાય છે એ ઉપર, એફ ઓફ ઈ વેક્ટર ડોટ ડી આર વેક્ટર બરોબર। આ બળનું રેખા સંકલન કહેવાય કાર્ય। આ કાર્ય છે એ વિદ્યુત ભારની અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે। આ ડસ્ટર અહીંયા છે, અહીંયાથી એને અચળ વેગી ગતિ કરાવી અને કોઈ બીજા બિંદુએ લઈ જવામાં આવે તો આ વખતે ડસ્ટર પર કરેલું કાર્ય એ ડસ્ટરની અંદર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય, વળી એને મુક્ત કરવામાં આવે તો આ સ્થિતિ ઉર્જાનું પાછું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય। તો આ વિદ્યુત ભારને આર થી પી બિંદુએ લાવતા ક્ષેત્ર વડે જે કાર્ય થશે એની વિરુદ્ધ, એટલે કે બાહ્ય બળ વડે જે કાર્ય થાય એ કાર્ય આ વિદ્યુત ભારની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે। કાર્ય છે એ અફર જતું નથી, એનો વ્યય થતો નથી, આપણે જે ઉર્જા ખર્ચેલી છે એ ઉર્જાનો વ્યય થતો નથી, એ કોઈ બીજી ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે। તો કાર્યનું શેમાં રૂપાંતરણ થયું? સ્થિતિ ઉર્જામાં। તો હવે આપણે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા જોઈએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જતી વખતે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એટલે તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત। હવે વિદ્યુત સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, સાપેક્ષ મૂલ્યનું મહત્વ છે। તમે એમ કહો કે આ બિંદુએ સ્થિતિ ઉર્જા આટલી, એનું મહત્વ નથી, પણ આ બિંદુની સાપેક્ષે આ બિંદુએ સ્થિતિ ઉર્જા આટલી, એટલે એના માટે કોઈ સંદર્ભની જરૂર પડશે જેની સાથે આપણે આપેલ બિંદુની સ્થિતિ ઉર્જા સરખાવવાની છે, એવું બિંદુ એટલે સંદર્ભ બિંદુ। તો આ સંદર્ભ બિંદુ છે એ ક્યાં લેવામાં આવે? તો સંદર્ભ બિંદુ છે એ અનંત અંતરે લેવામાં આવે। અનંત અંતર એટલે
લાખો કરોડો કિલોમીટર એમ અનંત નહીં, જ્યાં આગળ ક્ષેત્ર શૂન્ય થઈ જાય, બળ લાગતું બંધ થાય, એ વિસ્તાર એટલે અનંત અંતર. તો આપણે અહીંયા જે આર બિંદુ છે એને અનંત અંતરે ધારીએ તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય. તો આ કાર્ય એટલે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ. કયા બે બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત? પી અને આર વચ્ચે. યુ ઓફ પી માઇનસ યુ ઓફ આર. આ ખાસ યાદ રાખવાનું. આર થી પી એ લઈ જતા હતા ને, એટલે યુ ઓફ પી માઇનસ યુ ઓફ આર. આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે એ કેટલો હોય? ક્યુ વિદ્યુત ભારને આ બે બિંદુઓ વચ્ચે ગતિ કરાવતા થયેલ કાર્ય જેટલો. આ કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત. આ ખાસ મગજમાં બેહાડજો. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો હોય તો ક્યુ વિદ્યુત ભારને તે બે બિંદુ વચ્ચે ગતિ કરાવતા બાહ્ય બળ વડે કરવા પડતા કાર્ય જેટલો હોય. હવે આ કાર્ય એટલે માઇનસ ઇન્ટીગ્રેશન ઓફ આર ટુ પી એફ ઓફ ઈ વેક્ટર ડોટ ડી આર વેક્ટર. ખ્યાલ આવ્યો? આ કાર્ય એટલે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત. તો સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. આથી તેનું સાપેક્ષ મૂલ્ય ગણવામાં આવે છે. આ માટે કોઈ સંદર્ભ બિંદુની જરૂર પડે અને સંદર્ભ બિંદુ છે એ અનંત અંતરે લેવામાં આવે. તો અહીંયા આપણે આર બિંદુને અનંત અંતરે લઈએ. ધારો કે બિંદુ આર એ અનંત અંતરે આવેલ છે તો અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એટલે ત્યાં સ્થિતિ ઉર્જા પણ શૂન્ય હોય. તો આર બિંદુની સ્થિતિ ઉર્જા શૂન્ય. તો ડબલ્યુ ઓફ આર ટુ પી, પણ આની જગ્યાએ આપણે અનંત અંતર લેશું, ડેલ્ટા યુ બરાબર યુ ઓફ પી માઇનસ ઝીરો. શા માટે? અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય છે. માઇનસ ઇન્ટીગ્રેશન ઓફ આર ટુ પી એફ ઓફ ઈ વેક્ટર ડોટ ડી આર વેક્ટર. પણ તમે આર બિંદુને અનંત અંતરે લીધેલું છે તો અહીંયા આપણે ઇન્ફિનિટિવ લઈએ. ઇન્ફિનિટિવ ટુ પી બરાબર ડેલ્ટા યુ બરાબર યુ ઓફ પી બરાબર માઇનસ ઇન્ટીગ્રેશન ઓફ ઇન્ફિનિટિવ ટુ પી એફ ઓફ ઈ વેક્ટર ડોટ ડી આર વેક્ટર. આ જે સૂત્ર મળ્યું એ પી બિંદુ પાસે ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. હવે આના ઉપરથી તમારે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા કરવી હોય આ સૂત્ર ઉપરથી, કે પી બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવતા બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. ઇન્ફિનિટિવ ટુ પી એફ ઓફ ઈ વેક્ટર ડોટ ડી આર વેક્ટર. આ શેનું સૂત્ર મળ્યું? ક્યુ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રમાં પી બિંદુએ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું. હવે આના ઉપરથી એની વ્યાખ્યા કરવી હોય તો અનંત અંતરેથી, અનંત અંતરે છે વિદ્યુત ભાર, ક્યુ વિદ્યુત ભાર, ત્યાંથી તેને ક્ષેત્રમાં આપેલ બિંદુ સુધી લાવતા, આપેલ બિંદુ સુધી લાવવાનો પણ કેવી ગતિ કરાવીને? પ્રવેગ રહિત, પ્રવેગ વગર, અચળ વેગી. આપેલ વિદ્યુત ભારને અનંત અંતરેથી સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં
પ્રવેગરહિત ગતિ કરાવીને આપેલ બિંદુ સુધી લાવતા બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને, બાહ્ય બળ વડે અથવા તમે એવો શબ્દ વાપરી શકો ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને, તે બિંદુ પાસેની તે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. ખ્યાલ આવ્યો? આ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું જોવો જોઈએ? કયું વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવતા ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધ અથવા બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. તો બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે હવે આને આપણે મૂલ્ય સાથે સમજીએ. આ અનંત અંતર છે, આ ક્ષેત્રમાં એક બિંદુ એ છે, બીજું બિંદુ બી છે. કયું વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુએ લાવીએ છીએ ત્યારે થયેલ કાર્ય એટલે ડબલ્યુ ઓફ ઇન્ફિનિટી ટુ એ. કયું વિદ્યુત ભારને અનંત અંતરેથી બી બિંદુએ લાવીએ ત્યારે થયેલ કાર્ય એટલે ઇન્ફિનિટી ડબલ્યુ ઓફ ઇન્ફિનિટી ટુ બી. આ બે કાર્યના મૂલ્યો સરખા હોય તો, આ બે કાર્યના મૂલ્યો સરખા નહીં હોય, આ બે બિંદુ છે એ ક્ષેત્રમાં એક જગ્યાએ નથી, ધારો અહીંયા વિદ્યુત ભારો છે ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી ક્યુ ફોર ક્યુ ફાઈવ, આવા જુદા જુદા વિદ્યુત ભારો છે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એની આસપાસ, એમાં આપણે ક્યુ વિદ્યુત ભારને પહેલાં એ બિંદુએ લાવીએ છીએ પછી બી બિંદુએ લાવીએ છીએ, તો આ બે કાર્યો સરખા હશે નહીં, કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. હું શું કહું સમજો, ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુએ લાવીએ છીએ પછી કયુ વિદ્યુત ભારને અનંત અંતરેથી બી બિંદુએ લાવીએ છીએ. હવે આપણે મૂલ્ય સાથે સમજીએ કે કયુ વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુએ લાવતા થયેલ કાર્ય ડબલ્યુ ઓફ ઇન્ફિનિટી ટુ એ છે, એ ધારો કે 10 જૂલ છે, અને કયુ વિદ્યુત ભારને અનંત અંતરેથી આ બી બિંદુએ લાવતા થયેલ કાર્ય ડબલ્યુ ઓફ ઇન્ફિનિટી ટુ બી છે, એ 12 જૂલ છે. તો આ કાર્ય વધારે મળ્યું ને, તો આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો આવ્યો? હવે ડાયરેક્ટ તમારા ક્યુ વિદ્યુત ભારને એ થી બી એ લઈ જવો છે, તો એ થી બી એ લઈ જતી વખતે કેટલું કાર્ય થાય? 2 જૂલ. સમજાણું? તો એ બિંદુએ લાવતા જે કાર્ય થયું છે એ બિંદુની સ્થિતિ ઉર્જા યુ ઓફ પી યુ ઓફ એ, અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને બી બિંદુએ લાવતા જે કાર્ય થયું છે એ બી બિંદુની સ્થિતિ ઉર્જા યુ ઓફ પી. તો હવે ક્યુ વિદ્યુત ભારને એ થી બી એ ગતિ કરાવી હોય તો કેટલું કાર્ય થાય? તો અનંત અંતરેથી અહીંયા લાવતા કેટલું? 10 જૂલ, એટલે કે એ બિંદુની સ્થિતિ ઉર્જા યુ ઓફ એ જેટલું. અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને બી બિંદુ એ લાવતા કેટલું કાર્ય થયું? બી બિંદુની સ્થિતિ ઉર્જા જેટલું, આ ધારો કે 12 જૂલ, આ 10 જૂલ. તો એ બિંદુની સ્થિતિ ઉર્જા યુ ઓફ એ 10 જૂલ થાય, બી બિંદુની સ્થિતિ ઉર્જા યુ ઓફ બી 12 જૂલ થાય. તો આ બે બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો આવ્યો? ડેલ્ટા યુ બરાબર યુ ઓફ બી માઇનસ યુ ઓફ એ. તો ડેલ્ટા યુ બરાબર 12 જૂલ માઇનસ 10 જૂલ, એટલે કે 2 જૂલ. હવે આ વિદ્યુત ભારને તમે એ બિંદુએથી બી બિંદુએ લઈ જાઓ છો, તો ડબલ્યુ ઓફ એ ટુ બી આ કાર્ય કેટલું હોય? 2 જૂલ, એટલે કે સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું. સમજાણું? કાર્યનો મતલબ કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ વિદ્યુત ભારને લઈ જતી વખતે જે કાર્ય થાય કેટલું હોય, તે બે બિંદુના સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું, આ મગજમાં રાખો. હવે વાત કરવાની છે સરક્ષી ક્ષેત્રની. ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી ક્યુ ફોર, આવા એક કરતા વધારે વિદ્યુત ભારોથી એક તંત્ર બનેલું છે, એટલે આ તંત્ર વડે એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બરોબર? બિંદુવત વિદ્યુત ભારોના
તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારોનું તંત્ર, એટલે આનું વિદ્યુત ક્ષેત્ર હશે. આમ આ બધા ધન વિદ્યુત ભાર હોય એટલે વિદ્યુત ક્ષેત્ર અંદરથી બહારની તરફ, એ વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ વિદ્યુત ભારને આર થી પી બિંદુએ લઈ જવો છે. તો આર થી પી બિંદુએ લઈ જતી વખતે આપણે જુદા જુદા માર્ગો વિચારીએ. એક આમ સીધો શોર્ટકટ ડાયરેક્ટ લઈ જઈ શકાય, આમ એ લઈ જઈ શકાય, આમ આમ ફરી ફરીને પણ અહીંયા આર બિંદુએથી પી બિંદુએ લાવી શકાય. તો આ દરેક વખતે થયેલ કાર્ય છે એ સરખું જોઈએ, કારણ કે કાર્યના સૂત્રમાં શું હતું? ઇન્ટિગ્રેશન ઓફ આર ટુ પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ આર ટુ પી એફ ઓફ ઈ વેક્ટર ડોટ ડી આર વેક્ટર. તો વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જતી વખતે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય છે એના માર્ગ ઉપર આધાર રાખશે. નહીં, આ સૂત્ર જોઈને તમને આઈડિયા આવી જાય કે આ માર્ગે ગતિ કરીને વિદ્યુત ભાર અહીંથી અહીં આવ્યો છે, આર થી પી આવ્યો છે. એ આમે ગયો હોય આર બિંદુએથી આમ ફરી ફરીને પી બિંદુએ આવ્યો હોય તો એ કાર્ય આટલું જ થાય. આર બિંદુએથી પી બિંદુએ આ રસ્તેથી આવ્યો હોય તો એ કાર્ય આટલું જ થાય. શોર્ટકટ સીધો જ આર થી પી એ ગયો હોય તો એ કાર્ય આટલું. એટલે આ કાર્ય છે તેણે લીધેલા માર્ગ પર આધારિત નથી, પરંતુ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. પેલા વિદ્યુત ભાર ક્યાં હતો, છેલ્લે ક્યાં પહોંચ્યો, બસ. એટલે આ ક્ષેત્ર છે એ સરક્ષી ક્ષેત્ર છે. આવી લાક્ષણિકતા ધરાવતું કોઈ ક્ષેત્ર હોય એને સરક્ષી ક્ષેત્ર કહેવાય. જે ક્ષેત્રમાં પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરાવતા થતું કાર્ય તેના માર્ગ ઉપર આધારિત ન હોય પણ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત હોય, આવી લાક્ષણિકતા ધરાવતું ક્ષેત્ર એટલે સરક્ષી ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર છે એ સરક્ષી ક્ષેત્ર છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એ સરક્ષી ક્ષેત્ર છે, અને ચુંબકીય ક્ષેત્ર એ પણ સરક્ષી ક્ષેત્ર છે. અને બીજું, સરક્ષી ક્ષેત્રની બીજી લાક્ષણિકતા કે પદાર્થને એક સ્થાનેથી ગતિ કરાવી અને આ બીજા સ્થાને લાવવામાં આવે. અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય તો કોઈ એકમ દળ કે દળ ધરાવતો પદાર્થ હોય, એ બિંદુએથી બી બિંદુએ લઈ જતી વખતે જે કાર્ય થાય અને બીથી પાછો એ બિંદુએ લાવો ત્યારે જે કાર્ય થાય, આ બેયનો તમે સરવાળો કરો એટલે ટોટલ કાર્ય શૂન્ય થાય. તો W ઓફ A ટુ B બરાબર માઇનસ ઇન્ટીગ્રેશન ઓફ A ટુ B એફ ઓફ ઈ વેક્ટર ડોટ ડી આર વેક્ટર, બરાબર A થી B સુધી ગતિ કરાવતા થયેલ કાર્ય. હવે આ જ વિદ્યુત ભારને આપણે B બિંદુએથી પાછો A બિંદુએ લાવવો છે. ક્યાંથી ક્યાં લઈ આવવાનો છે? B બિંદુએથી ફરી તેને ગતિ કરાવીને A બિંદુએ લાવવો છે. તો આ વખતે થયેલ કાર્ય W ઓફ બી ટુ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટીગ્રેશન ઓફ બી ટુ એ એફ ઓફ ઈ વેક્ટર ડોટ ડી આર વેક્ટર. ખ્યાલાયો? ક્યાંથી ક્યાં લઈ ગયા? બી બિંદુએથી એ બિંદુએ. તો ક્યુ વિદ્યુત ભારને બી બિંદુએથી એ બિંદુએ લઈ જતી વખતે બાહ્ય બળ વડે થયેલ કાર્ય માઇનસ ઇન્ટીગ્રેશન ઓફ બી ટુ એ. આપણે આગળ જોયું ને ક્યાં હતો પેલા? બી બિંદુએ. ક્યાં જાય છે? એ બિંદુએ. તો સંકલનની અંદર જે લોઅર લિમિટ છે એમાં બી બી થી એ, આ એ થી બી એ જતો હતો, એટલે લોઅર લિમિટમાં એ અપર લિમિટમાં બી હતા. હવે ટોટલ કાર્ય આપણે ગણવું છે એ થી બી અને બી થી એ, તો કુલ કાર્ય ગણવો જોઈએ એટલે આ બે કાર્યનો સરવાળો. આની જગ્યાએ હું આમ લખી શકું, આ માઇનસ નિશાની માર્ક કાઢવી છે તો સંકલનની અંદર લિમિટ બદલાવી નાખું એટલે આગળ માઇનસ લેવા પડે, માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, એટલે ઇન્ટીગ્રેશન ઓફ એ ટુ બી એફ ઓફ ઈ વેક્ટર ડોટ ડી આર વેક્ટર. હવે ક્યુ વિદ્યુત ભારને આ સમગ્ર બંધ માર્ગ પર ગતિ કરાવતા થયેલ કુલ કાર્ય, કુલ કાર્ય એટલે આ બે કાર્યનો સરવાળો, આ માર્ગ ઉપરનું કાર્ય હતું W ઓફ AB અને આ માર્ગ ઉપરનું કાર્ય હતું W ઓફ BA,
तो टोटल कार्य W बराबर W ऑफ ए बी प्लस W ऑफ बी ए। तो आ बेन सरवाळो करो जो W ऑफ ए बी एटले माइनस इंटीग्रेशन ऑफ ए टू बी एफ ऑफ ई वेक्टर डॉट डी आर वेक्टर प्लस W ऑफ बी ए। तो W ऑफ बी ए बराबर शू छे? इंटीग्रेशन ऑफ ए टू बी एफ ऑफ ई वेक्टर डॉट डी आर वेक्टर। इंटीग्रेशन ऑफ ए टू बी एफ ऑफ ई वेक्टर डॉट डी आर वेक्टर जो जीरो। आ बीजी लाक्षणिकता सरक्षी क्षेत्रनी आ बीजी लाक्षणिकता है। तो विद्युत क्षेत्र सरक्षी क्षेत्र है कारण के विद्युत क्षेत्र में कोई विद्युत भार ने एक बिंदुए थी गति करावी अने बीजा बिंदुए लई जवामां आवे अने फरी पाछो ए बीजा बिंदुए थी अने मूल बिंदुए लावामां आवे एटले बंद मार्ग पर गति करावामां आवे त्यारे थतुं कुल कार्य शून्य। एटले एनी ऊर्जानुं संरक्षण थाय। अहींथी जेटली ऊर्जा लई निकळो होय એમાં વધારો થાય ઘટાડો થાય પાછો મૂળ જગ્યાએ આવે એટલે એટલી ને એટલી ઉર્જા રહે, મતલબ કે કાર્યમાં કોઈ વપરાય નહીં એટલે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય। આવી લાક્ષણિકતા ધરાવતું ક્ષેત્ર એટલે સંરક્ષી ક્ષેત્ર। ખ્યાલ આવ્યો? સંરક્ષી ક્ષેત્રની બે લાક્ષણિકતા, એક કોઈ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જતી વખતે કરવું પડતું કાર્ય તેના માર્ગ પર આધારિત નથી પરંતુ તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત છે। બીજી લાક્ષણિકતા કે કયું વિદ્યુત ભારને કે આપેલ વિદ્યુત ભારને બંધ માર્ગ પર ગતિ કરાવતા થયેલ કુલ કાર્ય શૂન્ય એટલે આ ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે।